અંકલેશ્વર શહેરના રેલવે તેમજ બસ ડેપો ખાતે ઓએનજીસી, રોટરી ક્લબ તેમજ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન અને એસટી ડેપો ખાતે ઓએનજીસી, રોટરી ક્લબ ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યા હતા, જેને આજરોજ જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. અંકલેશ્વર ઓએનજીસીના સીએસઆર ફંડ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી 5-5 લાખના ખર્ચે અંકલેશ્વર રેલવે સ્ટેશન અને શહેર વિસ્તારમાં આવેલ એસટી ડેપો ખાતે પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યા હતા, જેનું ઓએનજીસીના સીએસઆરના વાસ્કર બારાઈ તેમજ ઉમેશ યાદવ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર અનિસ શાહ, ભરૂચ રોટરીના પ્રમુખ મનીષાબેન ઠાકોર તેમજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. અને બંને સ્થળે મૂકવામાં આવેલ ક્રશર મશીનના ચાવીઓ પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહને સુપરત કરવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ભરૂચના સભ્યો, ઓએનજીસીના અધિકારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તરફથી પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન અંકલેશ્વર નગરપાલિકાને આપવામાં આવ્યું છે, જે લગભગ 5 લાખના ખર્ચે અમે અંકલેશ્વર રેલવે સ્ટેશન સિટી સાઇડ અને અંકલેશ્વર સિટી સાઇડ ડેપો પર આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને તેની અંદર બોટલ ક્રશ કરીને આપણે જે લોકો આમ તેમ યાત્રીઓ ફેંકી દે છે, તેઓએ તેની અંદર બોટલ નાખીને એને ક્રશ કરીને એનો પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો ઓછો યુઝ થાય તેની માટે આ મશીન મૂકવામાં આવ્યું છે. ઓએનજીસીના સીએસઆર અધિકારી ભાસ્કર સાહેબ અને તેમની ટીમ અને રોટરી ક્લબ ઓફ ફેમિનાની ટીમ અને પ્રોજેક્ટ મેનેજર કીર્તિબેન જોશી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર અનિશભાઈ શાહ, તે બધા હાજર રહ્યા હતા.